नमस्कार विद्यार्थी मित्रों, श्री सत्यप्रकाश विद्यापीठ द्वारा आयोजित करेल आ विडियो लेक्चर में हूँ आप सब हार्दिक स्वागत करू छू। गुड मॉर्निंग एवरीवन। प्रीवियस लेक्चर की अंदर आप सीम्पल प्रेजेंट टेन्स टॉपिक पूरा करो बराबर। सीम्पल प्रेजेंट टेन्स व्याख्या जी थी, एना कीवर्ड्स जोया था, एनु स्ट्रक्चर कम्प्लीट कर लीधु, एना एक्जाम्पल इंट्रोगेटिव सेंटेन्स और साथ साथ अपने बीजू जो है ये आपणे જોયું હતું એ હતું એના નેગેટિવ સેન્ટેન્સ બરાબર। આટલી વસ્તુ જે છે એ આપણે સાદા વર્તમાન કાળમાં કમ્પ્લીટ કરેલી હતી, રાઈટ બરાબર। ચલો તો આજે આપણે નેક્સ્ટ બીજો જે કાળ જે છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ અને એ કાળનું નામ છે સિમ્પલ પાસ્ટ ટેન્સ બરાબર। સાદો ભૂતકાળ નામ ઉપરથી જ આપણને એની ડેફિનેશન જે છે એ ક્લિયર થાય કે નેમ શું છે એના ઉપરથી આપણે એની ડેફિનેશન જે છે એ ક્લિયર કરી શકીએ। શું ભૂતકાળ? ભૂતકાળ મીન્સ કે ભૂતકાળમાં કોઈ ક્રિયા થઈ ગઈ છે બરાબર, પહેલાં કોઈ વસ્તુ બની ગઈ છે એવું કંઈક દર્શાવવું હોય તો એના માટે આપણે આ ટેન્સનો યુઝ કરીએ છીએ બરાબર। જેવું એનું નેમ છે બરાબર એના ઉપરથી જ એની ડેફિનેશન જે છે એ બને છે બરાબર, સિમ્પલ પાસ્ટ ટેન્સ। ચલો એની ડેફિનેશન ઉપર ફોકસ કરીએ તો શું કહે છે ડેફિનેશન? डेफिनेशन कहते जे क्रियाओ भूतकाळ में थोड़ा समय पहला पूरी थी गई है तेरी क्रियाओ दर्शावा माटे सादो भूतकाळ वपराय छे बराबर। जे क्रियाओ भूतकाळ में पूरी थी गई है, गई काले अमे बाहर गया हता, अमे गया रविवारे झू जोवा माटे गया हता बराबर, काले मारा पप्पा मीटिंग में गया हता। इन शोर्ट जे क्रियाओ भूतकाळ में थोड़ा समय पहला पूरी थी गई है तेवी क्रियाओ दर्शावा माटे सादो भूतकाळ वपराय छे बराबर। थोड़ा समय पहला जे क्रियाओ पूरी थी गई है एवं दर्शाव होय तो सीम्पल पास्ट टेन्स राइट। एंड नेक्स्ट शू कहे छे हमें ना एक्जाम्पल जे हुं अत्यारे बोली एज एक्जाम्पल एने आपेला छे। शू छे? हमें गई काले बहार गया हता रेडी। पछी बीजुं शू कहे छे एक्जाम्पल કે મેં ગયા રવિવારે મૂવી જોયું જે ભૂતકાળ દર્શાવે છે। એન્ડ નેક્સ્ટ કે અમે છેલ્લા અઠવાડિયે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી, છેલ્લા અઠવાડિયે લાસ્ટ વીક અમે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી। જો આ ટેન્સ જે છે ને આ ટેન્સ આ જે સાદો ભૂતકાળ છે ને એ સમજવામાં બહુ એટલે બહુ ઇઝી છે, એટલે બધું કાંઈ અઘરો આ કાળ છે નહીં બરાબર। એટલે આ કાળને બધું કાંઈ અઘરું, એક ખાલી ક્રિયાપદના ભૂતકાળના રૂપ તમને આવડતા હશે એટલે આ કાળ તમે ઇઝીલી હેન્ડલ કરી શકશો બરાબર। સાદા વર્તમાન કાળની જેમ બહુ બધું વિચારવાનું છે નહીં કે ઈ શીટ હોય તો શું કરું, ભાઈની યુદ્ધ હોય તો શું કરું, એવું બધું આની અંદર આવશે નહીં। ચલો ધેન નેક્સ્ટ, એના પછી આપણે જોઈએ શું કહે છે। ચલો કાળ આપણે ગુજરાતીમાં સમજી જઈએ પણ એ કાળને ઇંગ્લિશમાં સમજવા માટે શીની જરૂર પડે છે? તો ઇંગ્લિશમાં કોઈ પણ કાળને સમજવું હોય તો એના માટે જરૂર પડે છે કીવર્ડ્સ રાઈટ। ચલો તો કીવર્ડ્સ હવે આપણે જોઈએ શું કહે છે। કીવર્ડ્સ કીવર્ડ્સ છે યેસ્ટરડે, પ્રીવિયસ ડે, લાસ્ટ ડે, લાસ્ટ વાળા બધા જ, લાસ્ટ વાળા બધા ઇટ મીન્સ લાસ્ટ ઇવનિંગ, લાસ્ટ નાઇટ, લાસ્ટ મોર્નિંગ, લાસ્ટ વીક, લાસ્ટ મંથ બરાબર। લાસ્ટ વાળા બધા જ આપણે લેવા હોય તો લઈ શકીએ બરાબર। અને પછી શું કહે છે એગો, એગો એટલે અગાઉ। આ બધા કીવર્ડનો યુઝ જે છે એ શેમાં થાય છે? સાદા અને ભૂતકાળની અંદર કરવામાં આવે છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ રાઈટ બરાબર। યેસ્ટરડે એટલે ગઈકાલે, પ્રીવિયસ ડે, પ્રીવિયસ ડે એટલે પણ ગઈકાલે બરાબર, ધ ડે બિફોર એમ આપણે કહીએ ધ ડે બિફોર ડે, એટલે એનો મતલબ એમ થાય કે પરમ દિવસ બરાબર। ચલો અને લાસ્ટ વાળા બધા જ, અને એગો, એગો એટલે અગાઉ। પછી આવે છે નેક્સ્ટ એનું સ્ટ્રક્ચર। જો સ્ટ્રક્ચર જે છે બધા કાળમાં સરખું જ હોય, એક ગુજરાતી ભાષા જે છે એનું સ્ટ્રક્ચર જે છે સરખું જ હોય, પણ જેમ જેમ કાળ પરિવર્તન થાય એમ એમ એના સ્ટ્રક્ચરમાં ફેરફાર થાય બરાબર। સપોઝ કરો કે કોઈ કાળ જે છે સાદો વર્તમાન કાળ છે, સાદા વર્તમાન કાળનું કીવર્ડ એનું વર્બ જે છે અલગ હોય છે, એ રીતના સાદા ભૂતકાળનું પણ વર્બ જે છે એ અલગ હોય છે બરાબર। એ રીતના જેમ જેમ કાળ પરિવર્તન થશે એમ એમ એના ક્રિયાપદમાં ચેન્જીસ જે છે એ આવતો જશે બરાબર। જેમ કે ગુજરાતી વાક્યરચના છે કર્તા પ્લસ ક્રિયાપદ પ્લસ કર્મ પ્લસ અન્ય શબ્દ,
આવું મારી પાસે ગુજરાતીમાં સ્ટ્રક્ચર છે એ આપણે સાદા વર્તમાનકાળમાં જોયું હતું એ જ સેમ ટુ સેમ એ જ સ્ટ્રક્ચર છે એમાં કોઈ જ પણ પ્રકારનો ફેરફાર છે નહીં બરાબર સાદા વર્તમાનકાળમાં જે સાદા વર્તમાનકાળમાં જે ગુજરાતી સ્ટ્રક્ચર હતું એ જ હોય ખાલી ફેરફાર ક્યાં આવે ક્રિયાપદમાં આવે બરાબર તો જો એની સ્ટ્રક્ચર શું કહે છે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ હવે કઈ જગ્યાએ ફેરફાર આવશે તો સબ્જેક્ટ પ્લસ વર્બની જગ્યાએ શું આવશે અહીંયા ક્રિયાપદનું વી ટુ ક્રિયાપદનું કેવું રૂપ આવશે ઉત્કાળનું રૂપ ત્યાં આવે છે બરાબર પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ બાકી બધું જેમ છે એનું એમ જ રહેશે બરાબર સબ્જેક્ટ પ્લસ વી ટુ પ્લસ ઓબ્જેક્ટ પ્લસ અધર વર્બ જેમ છે એમના એમ રહેશે બાકી કોઈ જગ્યાએ કાંઈ પણ પ્રકારનો ચેન્જીસ આવશે નહીં બાકી બધું એઝ ઇટ ઇઝ એમને જે સાદા વર્તમાનકાળમાં સ્ટ્રક્ચર હતું એને રાખવાનું પણ ખાલી ક્રિયાપદમાં ચેન્જીસ કરવાનું જેમ જેમ ક્રિયાપદમાં ચેન્જીસ થાય એમ કાળ પરિવર્તન થાય બરાબર એટલે આપણે ખાલી ક્રિયાપદ યાદ રાખવાના છે રાઈટ ચલો નેક્સ્ટ આપણે જોઈએ હવે એની સમજૂતી આપેલી છે જે આપણે અત્યારે શીખીએ ને એ જ વસ્તુ જોવાની છે એમાં થોડા નિયમ એડ કરેલા છે જો શું કહે છે સાદા ભૂતકાળમાં ક્રિયાપદ તરીકે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય છે શું કહે છે કે સાદા ભૂતકાળમાં ક્રિયાપદ તરીકે શું વપરાય છે તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય છે જેમ કે વિઝિટ તો એનું ભૂતકાળનું રૂપ થશે વિઝિટેડ પછી છે બાય તો એનું ભૂતકાળનું રૂપ થશે બોટ બરાબર બાય છે એનું શું થશે બોટ પછી શું કહે છે જો અમુક નિયમિત ક્રિયાપદો એવા છે કે જેને ઈડી પ્રત્યે લગાડતા એનું ભૂતકાળનું રૂપ બની જાય છે બરાબર શું કહે છે અમુક નિયમિત ક્રિયાપદો જો આપણને મનમાં એવો એમ હોય આપણે ઘણી બધી વખત એવું જોયું છે ને આપણે એ મનમાં ગ્રંથિ બેસી ગયું કે ક્રિયાપદનું ઈડીવાળું રૂપ જોઈએ એટલે એ ભૂતકાળ બની જાય છે બરાબર ક્રિયાપદનું ઈડી જોઈએ એટલે આપણે શું સમજીએ કે ચાલો ઈડીવાળું રૂપ આવે ભૂતકાળ પછી બીજું માઇન્ડમાં કંઈ જોતા જ નથી કે ઈડી સિવાયનું હોય રૂપ આપેલું હોય તો એ પણ ભૂતકાળનું હોઈ શકે છે બરાબર તો એ વસ્તુ સમજવી ખૂબ જરૂરી છે કે એવું જરૂરી હોતું નથી કે દરેકે દરેક ઈડીવાળું રૂપ આપેલું હોય ત્યારે જ ભૂતકાળનું રૂપ હોય એવું જરૂરી હોતું નથી બરાબર ઈડીનું રૂપ ના આપેલું હોય છતાં પણ એ વાક્ય જે છે ભૂતકાળ દર્શાવતું હોય એના માટે આપણને ક્રિયાપદના ભૂતકાળના રૂપ આવડવા જરૂરી છે રાઈટ ચલો જો સાદા ભૂતકાળમાં ક્રિયાપદ તરીકે ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ વપરાય પણ એવું એક એવું મનમાં રાખીને નહીં બેસી જવાનું કે ઈડી એક જ આવે બીજું કંઈ ના આવે રાઈટ ચલો તો જો ક્રિયાપદ તરીકે ક્રિયાપદ ભૂતકાળનું રૂપ જેમ કે વિઝિટ છે તેનું ભૂતકાળનું રૂપ વિઝિટેડ છે બરાબર છે તેનું ભૂતકાળનું રૂપ થયું બટ હવે એમાં બે ભાગ પડશે જો અમુક નિયમિત ક્રિયાપદો એવા છે કે જેને ઈ પ્રત્યે લગાડતા તેનું ભૂતકાળનું રૂપ બની જાય છે નિયમિત ક્રિયાપદ જે ક્રિયાપદોને ઈડી પ્રત્યે તમે લગાડો છો અને તાત્કાલિક ધોરણે એનું જો ભૂતકાળનું રૂપ બની જતું હોય તો એવા ક્રિયાપદને કેવું ક્રિયાપદ કહેવાય નિયમિત ક્રિયાપદ બરાબર જે ક્રિયાપદોને તમે ઈડી પ્રત્યે લગાડો છો અને એનું ભૂતકાળનું રૂપ બની જાય છે એવા ક્રિયાપદોને કેવું ક્રિયાપદ કહેવાય તો કે એવા ક્રિયાપદોને નિયમિત ક્રિયાપદ કહેવાય છે જેમ કે પ્લે તો પ્લેનું ભૂતકાળનું રૂપ થઈ ગયું પ્લે પછી છે વિઝિટ તો વિઝિટનું ભૂતકાળનું રૂપ થઈ ગયું વિઝિટેડ જો આ બંને ક્રિયાપદો એવા છે કે જેને ઈ પ્રત્યે લગાડે છે તો એનું ભૂતકાળનું રૂપ જે છે એ બની જાય છે બરાબર ચલો નેક્સ્ટ હવે શું કહે છે આગળ પછી કહે છે આગળ અમુક અનિયમિત ક્રિયાપદો એવા છે કે જેને ઈ પ્રત્યે લગાડતા તેનું ભૂતકાળનું રૂપ બનતું નથી આપણે હમણાં જ વાત કરી એ પ્રમાણે કે ઈડી પ્રત્યે લગાડો તો એનું ભૂતકાળનું રૂપ બનતું હોય નહીં શું કામ એને કારણ કે બધા ક્રિયાપદો જરૂરી નથી કે ઈડી પ્રત્યે લગાડવો જ જોઈએ તો જે ભૂતકાળ બને ને તમ ના બને એવું જરૂરી હોતું નથી બરાબર તો શું કહે છે અમુક નિયમિત ક્રિયાપદ અનિયમિત ક્રિયાપદો એવા છે કે જેને ઈડી પ્રત્યે લગાડતા તેનું ભૂતકાળનું રૂપ બનતું નથી જેમ કે બાય એનું બોટ જો આમાં કે ઈડી પ્રત્યે લગાડેલું છે નહીં રેડી પછી નેક્સ્ટ શું કહે છે ગો ગો છે તેનું શું આપેલું છે બેન્ટ બરાબર તો આમાં પણ ક્યાંય આપણે ઈડી પ્રત્યે લગાડેલો છે નહીં રાઈટ પછી છે જો અમુક કેટલાક ક્રિયાપદોના બંને રૂપ સરખા હોય છે કેટલાક નિયમિત ક્રિયાપદો એવા છે કે જેના બધા રૂપ સરખા હોય જેમ કે કટ 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 પુટ 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 શટ 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 બધા જ રૂપો સરખા હોય છે કે જેને કોઈ પણ એના ઉપર એક કાર્ડની અસર થતી નથી જેમ કે કુટ તો એનું કુટ જ રહે કટ તો એનું કટ જ રહે શટ તો એનું શટ જ રહે બરાબર આવા ક્રિયાપદો હોય કે જેમાં ઉપર શું છે તો કે ગમે એના બધા જ રૂપો કેવા હોય છે તો
કે સરખા હોય છે. નેક્સ્ટ, જો ક્રિયાપદની અંતે વાય આપેલો હોય, સાદા વર્તમાનમાં પણ આપણે આ નિયમ જોયો હતો, હવે સાદા ભૂતકાળમાં પણ આપણે આ જ નિયમ જોવાનો છે. જો ક્રિયાપદની અંતે વાય આપેલો હોય અને વાયની આગળનો અક્ષર જે છે એ વ્યંજન હોય, તો જો મારી પાસે ક્રિયાપદ તરીકે ક્રાય છે, તો ક્રાય જે છે એમાં છેલ્લો અક્ષર વાય છે, વાયની આગળનો અક્ષર છે આર, જે શું છે વ્યંજન આ છે, તો શું કરવાનું કે વાય નું આઈ કરી અને ઈડી પ્રત્યે લગાડો, તો વાય જે છે અને આઈ કરવા એટલું છે અને ઈડી પ્રત્યે લગાડો, તો ક્રાય જે છે શું થઈ ગયું ક્રાઈડ. આ વસ્તુ ભૂલવાની નહીં, બરાબર, કે જો ક્રિયાપદ તરીકે શું હોય, ક્રિયાપદની અંતે વાય આપેલો હોય, વાયની આગળનો અક્ષર જે છે વ્યંજન હોય, તો વાયનો આઈ કરી અને ઈડી પ્રત્યે જે છે એ લગાડવાનો રહેશે, બરાબર. ચલો, એ વસ્તુ થઈ ગઈ ક્લિયર, રેડી, બરાબર, કે વાય જે છે એનો આઈ કરી ઈડી પ્રત્યે. સાદા વર્તમાન કાળમાં પણ આપણે આ નિયમ જોયો હતો અને સાદા ભૂતકાળમાં પણ, ત્યાં આપણે એવું કહેતું કે વાયનો આઈ કરી ઈએસ પ્રત્યે લગાડો, આમાં આપણે એવું જોયું કે વાયનો આઈ કરી અને ઈડી પ્રત્યે લગાડો. ધેન નેક્સ્ટ, જો હવે શું કહે છે, જો ક્રિયાપદની અંતે વ્યંજન આપેલો હોય અને તે વ્યંજનની આગળનો અક્ષર સ્વર હોય, તો તે વ્યંજન બેવડાય છે અને ઈડી પ્રત્યે લાગે છે, બરાબર. શું કીધું છે, જો ક્રિયાપદની અંતે વ્યંજન, જો એ સ્ટોપ પી જે છે શું છે, તો કે વ્યંજન છે એ વ્યંજનની આગળનો અક્ષર શું હોય સ્વર, તો ઓ જે છે એ સ્વર છે, હા છે, તો શું કરવાનું કે વ્યંજનને દેવડી નાખવાનું, ડબલ વર્ક થાય, તો સ્ટોપ છે ડબલ પી ઈ વિજય સ્ટોપ્ડ, બરાબર. શું કહે છે, જો ક્રિયાપદની અંતે વ્યંજન આપેલો હોય, ક્રિયાપદની અંતે વ્યંજન સ્ટીઓપી, આપણી પાસે સ્ટોપ નો સ્થાયી છે, એમાં પી જે છે વ્યંજન છે, એની આગળનો અક્ષર જે છે એ શું છે, તો કે સ્વર છે, એવું હોય તો એ શું કરવાનું, તો કે સ્વર જે છે એ બેવડાય છે, વ્યંજન બેવડાય અને ઈડી પ્રત્યે લાગે, બરાબર. આ હતા સાદા ભૂતકાળના બધા જ નિયમો. નિયમિત ક્રિયાપદો હોય ત્યારે શું થાય અને ઈડી પ્રત્યે લાગે, અનિયમિત ક્રિયાપદો એમાં ઈડી પ્રત્યે ના લાગે, ત્રણે ત્રણ રૂટ જે છે એ સરખા હોય છે, બરાબર. અને પછી આપણે જોયું વાય હોય તો વાય નો આઈ કરી ઈડી પ્રત્યે લખાણ, જો ક્રિયાપદની અંતે વ્યંજન હોય, વ્યંજનની આગળનો અક્ષર સ્વર હોય, તો શું થાય છે એ બેવડાય છે, બરાબર. ચલો એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ, શું કે છે, વી વિઝિટેડ ધ ઝૂ લાસ્ટ વીક, અમે ગયા અઠવાડિયે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લીધી હતી, બરાબર. લાસ્ટ વીક એટલે ભૂતકાળ દર્શાવે છે, વિઝિટ ટુ વિઝિટેડ ક્રિયાપદ કહેવું છે. પછી છે આઈ મેટ માય ફ્રેન્ડ યેસ્ટરડે, હું ગઈકાલે મારા ફ્રેન્ડને મળ્યો હતો, જે શું દર્શાવે છે કે સાદો ભૂતકાળ દર્શાવે છે. હવે જોવાનું છે આપણે સાદા ભૂતકાળના સાદા વાક્ય, તો આપણે જોયા, હવે સાદા ભૂતકાળને આપણે પ્રશ્નાર્થ વાક્ય જોવાના છે. જો સાદા ભૂતકાળમાં ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ બનાવતી વખતે સાયકારક ક્રિયાપદ તરીકે શું વપરાય છે, ડીડ. સાદા ભૂતકાળમાં ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ બનાવવું હોય તો ડીડ, જેમ સાદા વર્તમાનમાં ડુડલ્સનો ઉપયોગ થતો હતો, એ રીતના સાદા ભૂતકાળમાં સહાયકારક ક્રિયાપદ તરીકે શું વપરાય, ડીડ વપરાય છે. ડીડની સાથે હંમેશા ક્રિયાપદનું કેવું રૂપ વપરાય છે, મૂળ રૂપ વપરાય છે. ડીડની સાથે ક્રિયાપદનું કેવું રૂપ હોય, મૂળ રૂપ, ડીડ પ્લસ વિમાન, બરાબર. ડીડની સાથે ક્રિયાપદનું મૂળ રૂપ હોય એટલે શું આવશે, ડીડ પ્લસ વિમાન. હવે આપણે જોઈએ એક્ઝામ્પલ, એક્ઝામ્પલ જુઓ છો, ફાધર વેન્ટ ટુ મુંબઈ લાસ્ટ વીક, આવું મારી પાસે એક્ઝામ્પલ છે. જેમ ડુડલ્સ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ વપરાતું, એમ ડીડની સાથે પણ હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ જ વપરાય છે. તો જો ફાધર વેન્ટ ટુ મુંબઈ લાસ્ટ વીક, આવું સેન્ટેન્સ મારી પાસે હતું, બરાબર. તો હવે આ સેન્ટેન્સ જે છે એને આપણે શું કહીએ, તો આ સેન્ટેન્સ જે છે એને આપણે ફેરવીએ, તો સૌથી પહેલાં શું કરું, સહાયકારક ક્રિયાપદ જે કાંઈ આપણું છું એમ નહીં, ચલો ડીડ વપરાય, ડીડ મૂકી દીધું, પછી ફાધર ટુ ફાધર એન્ડ, પછી એની સાથે પણ દેવું સેન્ટેન્સ પહેલે, તો ફાધર ટુ ફાધર એન્ડ વેન્ટ છે, ડીડની સાથે મૂળ રૂપ વપરાય, તો વેન્ટ જે છે કોનું મૂળ રૂપ છે, તો કે ગોન, તો મેં ગો મૂકી દીધું અહીંયા, ગો ટુ મુંબઈ લાસ્ટ વીક. પાછળ ક્વેશ્ચન, ડીડ ફાધર ગો ટુ મુંબઈ લાસ્ટ વીક, બરાબર. આ શું હતું, તો કે ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ. ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ મીન્સ કે પ્રશ્નાર્થ વાક્ય, જે શું દર્શાવે છે, તો કે એની અંદર સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ વપરાય, ડીડની સાથે મૂળ રૂપ. આટલી વસ્તુ યાદ રાખવાની, એટલે બાકી બધું આપણને આવડી જાય. રેડી, આ તો ઇન્ટરોગેટિવ સેન્ટેન્સ.
प्रश्नार्थ वाक्य जेनाथर नेक्स्ट आपणे જોઈએ નેગેટિવ સેન્ટેન્સ નેગેટિવ સેન્ટેન્સ એટલે નકાર વાક્ય તો જો એમાં શું કહે છે સાદા ભૂતકાળમાં નકાર વાક્ય બનાવવા માટે સહાયકારક ક્રિયાપદ તરીકે શું વપરાય છે ડીડ વપરાય છે બરાબર સાદા ભૂતકાળમાં નકાર વાક્ય બનાવવા માટે સહાયકારક ક્રિયાપદ તરીકે ડીડ વપરાય છે અને ડીડ ની સાથે હંમેશા ક્રિયાપદનું મૂળ રૂપ વપરાય છે શું વપરાય ડીડ ની સાથે મૂળ રૂપ આપણે જોયું હમણાં ડીડ પ્લસ ઇવન પણ અહીંયા શું મૂકવામાં આવે ડીડ ની સાથે નટ નકાર વાક્ય છે એટલે શું મૂકવું પડશે નટ બરાબર તો આગળ જે એક્ઝામ્પલ લીધું એ જ લઈએ ફાધર વેન્ટ ટુ મુંબઈ લાસ્ટ વીક વેનું જ આપણે નકાર વાક્ય બનાવીએ તો ફાધર ટુ ફાધર એમ ના પછી શું આવશે અહીંયા વચ્ચે ડીડ નટ પછી શું આવે ડીડ નટ ક્રિયાપદ જે છે તે ક્રિયાપદનું મૂળરૂપ ગો ડીડ નટ વેન્ટ ટુ મૂળરૂપ થઈ ગયું ગો ટુ મુંબઈ લાસ્ટ વીક આ રીતના આવશે રાઈટ બરાબર ડીડ નોટ પ્લસ ગીવન વાળું રૂપ જે છે એ અહીંયા વપરાય છે ડીડ નોટ પ્લસ ગીવન વાળું રૂપ આપણે અહીંયા મૂક્યું ચાલો ધેન નેક્સ્ટ વન આપણે જોઈ લઈએ હવે આપણે જોવાની છે એની એક્સરસાઇઝ બરાબર આપણે આટલા નિયમો છે ને ત્યારે એના ઉપરથી આપણે થોડી ઘણી એક્સરસાઇઝ જે છે એ આપણે જોશું ચલો પહેલા જોઈએ આઈ બ્લેન્ક અ લેટર યેસ્ટરડે સૌથી પહેલું કામ શું કરવાનું સૌથી પહેલું કામ જે છે એ વાક્યમાંથી કાળને ઓળખવા માટે કરવાનું સૌથી પહેલામાં પહેલા એ જ કામ કરવાનું વાક્યમાંથી કાળને ઓળખવાનું જો અત્યારે તો આપણે ખબર પડી જશે સાદો ભૂતકાળ સમજીએ છીએ સાદા ભૂતકાળનું જ વાક્ય છે પણ જ્યારે બધું મિક્સમાં આપેલું હશે ત્યારે સમજાશે કે કયો કાળ કેવો બરાબર તો એના માટે પહેલા સમજવું છે યેસ્ટરડે છે યેસ્ટરડે હોય તો કયો કાળ આવે ભૂતકાળ ભૂતકાળ આવે તો ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ મૂકવાનું તો બ્રાઇટ છે છે એનું ભૂતકાળનું રૂપ થઈ જાય બ્રોટ ડબલ્યુ આર ઓ ટી ઈ મેં પાછળ એના જવાબ પણ આપેલા છે તો પહેલાનો જવાબ મેં લખ્યો બ્રોટ રેડી ધેન નેક્સ્ટ બીજું છે કેતન બ્લેન્ક ટુ મુંબઈ લાસ્ટ વીક આવું સેન્ટેન્સ આપેલું છે તો કે ગો ગો જે છે લાસ્ટ વીક આપ્યું છે લાસ્ટ વીક જે છે કયો કાળ દર્શાવે ભૂતકાળ ભૂતકાળ આવે તો ક્રિયા બધું ભૂતકાળનું રૂપ તો ગો જે છે ભૂતકાળનું રૂપ થઈ જાય વેન પછી છે નેક્સ્ટ હી પ્લેડ ફાસ્ટ ઇન લાસ્ટ મેચ ચલો અહીં અંદર એક છે રન લાસ્ટ મેચ છેલ્લી મેચમાં ઝડપથી દોડ્યો હોય તો લાસ્ટ મેચ બરાબર તો લાસ્ટ મેચ એ ભૂતકાળ દર્શાવે છે અને રનનું ભૂતકાળનું રૂપ થાય રન આન્સર મેં પાછળ આપેલા જ છે પછી ગ્રાન્ડફાધર બ્લેન્ક અ સ્ટોરી લાસ્ટ નાઇટ ગ્રાન્ડફાધર ટેલ આપેલું છે ટેલ ટી ઈ ડબલ એલ ટેલ અસ સ્ટોરી લાસ્ટ નાઇટ શું કહે છે ગ્રાન્ડફાધર ખાલી જગ્યા અસ સ્ટોરી લાસ્ટ નાઇટ છેલ્લી રાત્રે અમને દાદા સ્ટોરી કીધી હતી ટેલ જે છે એનું ભૂતકાળનું રૂપ શું થઈ જાય ટોલ્ડ બરાબર જો એનો આન્સર પણ મેં પાછળ આપેલો છે ટેલનું મેં મૂક્યું છે ટોલ્ડ બરાબર ધેન નેક્સ્ટ અ બેબી પ્લેડ ઇન ધ લાસ્ટ ઇવનિંગ બેબી જે છે છેલ્લી રાત્રે શું કરતું હતું રોતું હતું બરાબર અહીંયા આપણને ક્રિયાપદ આપેલું છે ક્રાય તો ક્રાય નું થઈ જાય ક્રાઇડ તો જો અહીંયા શું આપેલું છે ક્રિયાપદ ની અંતે વાય છે તો વાય ની આગળનો અક્ષર વ્યંજન છે યસ છે તો વાય નો આઈ કરી અને ઈ પ્રત્યે લગાડો એટલે જો મેં ક્રાય નું કઈ લખ્યું છે ફ્રાઈડ એટલે અહીં ક્રાય નું શું થઈ ગયું ક્રાઇડ છે અહીંયા ક્રાય નું થઈ ગયું છે ક્રાય ચલો રેડી તો અહીંયા આપણે સાદો ભૂતકાળનો ટોપિક જે છે એ આપણે કમ્પ્લીટ કરીએ છીએ સાદા ભૂતકાળના જે કંઈ નિયમો હતા જે કંઈ એક્સરસાઇઝ હતી એ બધી જ આપણે કમ્પ્લીટ કરી નાખી છે હવે એમાં કોઈ જ વસ્તુ બાકી છે નહીં એટલે હવે જ્યારે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ ત્યારે આપણે નવો કાળ જે છે એ સમજીશું આઈ હોપ્સ કે આજના લેક્ચરમાં કોઈને કાંઈ ડાઉટ હશે નહીં થેન્ક યુ ધન્યવાદ